हेलो किड्स हाउ आर यू ऑल होप यू ऑल आर फाइन एंड सेफ इट योर होम चलिए तो आज आप सेकंड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में शू करवाना याद से आपने लास्ट लैक्चर में फोर लेटर वर्ड्स यस तो आज एज फोर लेटर वर्ड्स ने कंटीन्यू करवा छे ओके तो चलिए बिफोर वी स्टार्ट आप एक थॉट जो लीए एजुकेशन इज अ गिफ्ट दैट नन केन टेक अवे એજ્યુકેશન એટલે કે આપણું જે ભણતર છે આપણું જે એજ્યુકેશન છે એ એક ગિફ્ટ છે જે કોઈ આપણી પાસેથી લઈ શકતું નથી ચલીએ એજ્યુકેશન ઇઝ અ ગિફ્ટ દેટ નન કેન ટેક અવે આપણી પાસેથી કોઈ આપણું નોલેજ આપણી જે તાલીમ છે એ કોઈ લઈ શકતું નથી ચાલએ હેડિંગ દઈએ बधाए बुक और ली थी बच्चा लोग तो चलो हेडिंग दिए ओ यू आर फोर ई डबल ई आर एस लेटर्स डब्ल्यू ओ आर डी एस वर्ड्स फोर लेटर्स वर्ड्स चलियो हम अपने शुरुआत करिए પણ ચાલો બુક અને પેન્સિલમાં હેડિંગ તમે બુક પર રહી દીધી બુક અને પેન્સિલ સાથે છે ને પેન્સિલને શાર્પ કરી લઈએ તાકી આપણો ટાઈમ વેસ્ટ થાય નહીં ચાલ હવે એકદમ સેન્ટરમાં એક લાઇન કરીએ એકદમ વચોવચ સેન્ટરમાં એક લાઇન કરીએ ઓકે અને આપણે લાસ્ટ લેક્ચરમાં ક્યાં ફિનિશ કર્યું હતું યાદ છે કોઈને એમ પર ક્યાં ફિનિશ કર્યું હતું એમ एम फोर मून याद आज आप कंटीन्यू करसू एन थी एन फोर नोज चलिए एनओ एसई नोज एन ओ एसई नोज नोज एटले नाक नोज एटले नाक अपनी बधा पास है

N O S E नोज़ મારી સાથે રીડિંગ પણ કરતા जाओ હવે પેજ P A G E પેજ P A G E પેજ પેજ એટલે પેપર દેખાય છે પેજ હા પેજ એટલે એક પેજ એક પત્નું p a g e पेज લખ્યું બચ્ચા લોકો હા p a g e पेज पेज એટલે પેપર पेज એટલે એક પેજ ઓફ લાઈન નો પેજ છે ને હા ચાલ્યે એન પછી આપણે લખ્યું p n o s c -E n o s p a g e पेज पेज એટલે पेपर तो चलिए हमें अपने नेक्स्ट नेक्स्ट चाहिए रोज़ आर ओ ई रोज एस ई रोज रोज एट्ले गुलाब रोज एटले गुलाब આર ઓ એસ ઇ રોઝ રોઝ એટલે ગુલાબ અંડરસ્ટ તો ચાલએ અહીંયા આપણે એક જ રોઝ વિશે વાત કરીએ છીએ ફ્લાવર્સ કીધું હોય ને તો ફૂલો થાય અને આપણે રોજની જગ્યાએ ફ્લાવર પણ કહીએ તો પણ રોજ જ રહેશે અગર રોઝનું પિક્ચર છે અને આપણે ખાલી ફ્લાવર કીધું ફૂલ તો પણ કન્સિડર થશે ઓકે પર અત્યારે ફોર લેટર્સ ના વજથી આપણે જેનું નામ છે ગુલાબ નું તેજ લખશું રોજ ઓકે ચલઈએ રોજ આર ઓ એસ ઈ રોજ હવે આપણે નેક્સ્ટ લખીએ રોડ આર ઓ એ ડી રોડ રોડ આર ઓ એ ડી રોડ રોર એટલે રસ્તો વેરી ગુડ રોડ એટલે રોડ રોડ એટલે રોડ લખો બચાલ આર ઓ એ ડી રોડ ચાલ અત્યાર સુધી કયા કયા લખ્યા નોસ પેચ પછી રોઝ અને રોડ એન નોઝ બચ્ચા લોકો કરેક્શન કરતા જજો મારી સાથે नोस એટલે નાક પી એ જી ઈ પેજ પેજ એટલે પેપર પેજ એટલે એક પેજ વેરી ગુડ આર ઓ એસ ઈ રોઝ રોઝ એટલે ગુલાબ રોઝ એટલે ગુલાબ પછી છે આર ઓ એ ડી રોડ રોડ એટલે રસ્તો રોડ ચાલએ કયા કયા લખ્યા આપણે ફોર થયા કેટલા થયા ફોર તો ચાલએ હવે આપણે નેક્સ્ટ જોઈએ આર ઓ પી ઈ રોપ આર ઓ પીઈ રોપ રોપ એટલે રસી રોપ એટલે રસ્સી રસ્સી હોય ને આપણે કપડાં સુકવવાની હા દેખાય છે આપણને પિક્ચરમાં रोप એટલે रस्सी चलिए R O P E रोप હવે આપણે લખીએ સોપ S O A P સોપ S O A P સોપ સોપ એટલે સાબુ સોપ એટલે સાબુ ચાલએ લખ્યું એસઓ એ પી સોપ બધા હમણાં વારંવાર હેન્ડવોશ કરીએ છીએ આપણે યાદ છે બચ્ચા લોકો અત્યારે તો સાનો ઇસ્તેમાલ કરીએ છીએ તે માટે સોપ વેરી ગુડ તો ચાલિએ પેલા આપણે લખ્યું રોપ આર ઓ પીઈ રોપ પછી આપણે લખ્યું સોપ રોપ એટલે રસ્સી સોપ એટલે સાબુન ચાલએ હવે નેક્સ્ટ જોઈએ ટીયુ બી ઈ ટ્યૂબ ટી યુ બી ઈ ટ્યૂબ ટ્યૂબ એટલે શું ખબર છે બચા લોક હા કોલગેટ જે શેપમાં છે એવો શેપ છે રાઈટ હા પણ આ કોલગેટ છે આ ટૂથપેસ્ટ છે ટૂથપેસ્ટ છે નથી તો ચલીએ આપણે ટ્યુબ એટલે શું એ જાણીએ ઓઇલમેન્ટ આવે છે ખબર છે આપણને કાંઈ વાગી ગયું હોય પડી ગયા હોય યા કાંઈ કટ બન્સ થઈ ગયું હોય તો ટ્યુબ લગાવીએ છીએ હા એને ટ્યુબ કહેવાય છે વેરી ગુડ અને વોટર ટ્યુબ બી આવે છે હો માર્કેટમાં વોટર કલર હોય ને વોટર્સ આપણે કલર્સ કલર્સ ટ્યુબ બી માર્કેટમાં આવે છે તો ચાલએ આને આપણે ટ્યુબ કહેશું ટીયુ બી ઈ ટ્યૂબ ટીયુ બી ટ્યુબ હવે આપણે નેક્સ્ટ જોઈએ ટીમ ટી ઈ એમ ટીમ ટીમ ટી ઈ એમ ટીમ ટીમ એટલે જુઓ કેટલા બધા જણા છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ કેટલા જણા છે એટ તો આઠ લોગ મળી અને શું કરી રહ્યા છે જુઓ તો પિક્ચરમાં મેચ રમે છે વેરી ગુડ તો આખી ક્રિકેટ ટીમ છે જોયું તમે એમાં ગર્લ્સ બોયઝ બધું મિક્સ છે ડીડીયુસી એવી રીતે આખી ટીમ મળીને કાંઈ રમતા હોય ને તો એને ટીમ કહેવાય જેમ કે ફૂટબોલ ટીમ ક્રિકેટ ટીમ ઘણી વખત તમને ખબર છે સ્પોર્ટ્સ લેક્ચરમાં આપણે પણ ટીમ બનાવતા યાદ છે હા તો અગર એકથી વધુ ગ્રુપ હોય એકથી વધુ બચ્ચા હોય અને એની ટીમ હોય તો એને ટીમ કહેવાય ચલીએ ટી ઈ એમ ટીમ ટીમ એટલે ટોળી ચલીએ હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ કયું પિક્ચર છે બચ્ચા લોક યસ ટ્રી ટી આર ડબલ ઈ ટ્રી ટી આર डबल ई ट्री ट्री એટલે ઝાડ ટ્રી એટલે ઝાડ ટ્રી એટલે ઝાડ તમને ખબર છે ટ્રી એટલે ઝાડ આપણી સ્કૂલના કમ્પાઉન્ડમાં પણ કેટલા બધા ટ્રીઝ હતા રીમેમ્બર હજી પણ છે હા બચ્ચા લંગ ચાલીએ ટ્રી એટલે ઝાડ હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ એટલે હાઉસ હોય છે ને ખબર છે કપડાનું એક ઘર બને હા એને ટેન્ટ કહેવાય તમને યાદ હોય તો સોલ્જર પછી જે બંજારા એ બધા લોકો હોય મુસાફી લોકો એ લોકો ટેન્ટ બનાવીને રહે છે યુ મેમ્બર સાંભળ્યું હશે ને તમે ક્યાંય તો એને ટેન્ટ કહેવાય શું કહેવાય ટેન્ટ T E N T ટેન્ટ એટલે કપડાનું જે હાઉસ બને એને ટેન્ટ કહેવાય ઓકે તો ચલિયે હવે આપણે નેક્સ્ટ ઈમેજ જોઈએ વાસ V A S E વાસ V A S E વાસ વાસ એટલે ફ્લાવર પોટ હોય ને એને વાસ કહેવાય તો લખ્યું વી એ એસ ઇ વાસ આમાં આર્ટિફિશિયલ ફ્લાવર્સ અથવા તો ઓરિજિનલ ફ્લાવર્સ રાખે છે યુ રિમેમ્બર તમે જોયું હશે ને ક્યાંય તો યસ તો ચલિયે વાસ એટલે ફૂલદાન વાસ એટલે ફૂલદાન હવે નેક્સ્ટ છે વુડ ડબલ્યુ ડબલ ઓડી વુડ ડબલ્યુ ડબલ ઓડી વુડ વુડ એટલે લાકડું વુડ એટલે લાકડું જે લકડું હોય ને લાકડું એને વુડ કહેવાય વુડની કેટલી બધી ચીજો બને છે યાદ છે અને વુડ શામાંથી બને એ ખબર છે પેલા હં ટ્રીમાંથી વેરી ગુડ તો ચાલએ ટ્રીમાંથી બને વુડ અને વુડમાંથી બને ઘણી બધી ચીજો કબર્ડ પલંગ દરવાજા વિન્ડોઝ આપણી બેન્ચીસ રાઇટિંગ પેડ ઇવન પેન્સિલ યાદ છે હા વેરી ગુડ હા પેન્સિલસ વેરી ગુડ તો વુડ એટલે લકડું વુડ એટલે લકડું તો ચાલ હવે આપણે નેક્સ્ટ ઇમેજ જોઈએ

Letters L E W T E R letter. Sorry, L E W T E R letter. Words W O R D S words. With W I T H with. There T H E I L there. પિક્ચર્સ પીઆઈસી ટીઆર લેટર વર્ડ્સ વિથર્સ હવે આપણે એક સાઈડ પિક્ચર્સ હશે અને એક સાઈડ સ્પેલિંગ હશે આપણે એ લોકોને સ્પેલિંગ્સ ને પિક્ચર સાથે મેચ કરવાના છે પણ જો બચાલક તમે કઈ રીતે કરશો બુકમાં તો આપણે બુકમાં બંને સાઈડ સ્પેલિંગ જ લખવાની છે બંને સાઈડ આપણે શું લખશું સ્પેલિંગ્સ આપણે પિક્ચર્સ કરવાની જરૂર કે ડ્રો કરવાની કે અથવા ચાર્ટ મંગાવવાની કાંઈ જરૂર નથી તો ચલીએ આપણે મેચ ધ ફોલોઇંગ કરીએ ચલીએ સૌથી પહેલું શું છે બેલ બી ઈ ડબલ એલ બેલ બી ઈ ડબલ એલ બેલ ચાલએ હવે આપણે રાઈટ સાઈડ જોઈએ એટલે કે જમણી સાઈડ કયા કયા પિક્ચર છે સૌથી પહેલું પિક્ચર છે ક્રેપ પેલું પિક્ચર છે ક્રેપ બીજું છે કેક કયું પિક્ચર છે કેક ત્રીજું છે બેલ વેરી ગુડ આવી ગયો ને ત્રીજો નંબર પર બેલ બી ઈ ડબલ એલ બેલ પણ ચાલો કે આપણે પિક્ચરની આપણે બંને સાઈડ સ્પેલિંગ લખશું તો આપણે કઈ રીતે ચેક કરીશું તો જે ક્રેપની પિક્ચર છે ત્યાં આપણે સી આર એ બી ક્રેબ લખશું શું લખશું ક્રેબ પછી છે કોમ તો સોરી પછી કેક છે તો આપણે કેકની પિક્ચર લખશું પિક્ચર લખશું કે ડ્રો કરશું કે સ્પેલિંગ લખશું હા સ્પેલિંગ લખશું તો આપણે લખશું સી એ ઈ કેક પછી બી ઈ ડબલ એલ બેલ સ્પેલિંગ લખશું પછી સી એ વીઈ કેવ કેવની સ્પેલિંગ લખશું અને પછી છે કોમ તો આપણે COMBCOM સ્પેલિંગ લખશું તો ચલિયે BE डबल L Bell Bell ને મેચ કરી Bell ની પિક્ચર સાથે તો ચલિયે હવે સેકન્ડ શું છે COM COM C O M B COM તો ચલિયે સૌથી પહેલા આપણે જોઈએ કઈ પિક્ચર છે Crab પછી છે Cake

क्रेब एट्ले खेखड़ा तो चलिए जो आप क्रैबनी पिक्चर क्या है हाँ फर्स्ट है वेरी गुड तो चलिए आप थर्ड नंबर स्पेलिंग ने एट्ले कि क्रैबनी स्पेलिंग ने तेना पिक्चर साथ मैच करिए हमें नेक्स्ट शू है येस यमय यमी केक सी ए के ई के केक सी ए કેઈ કેક હવે કેકની પિક્ચરને મેચ કરશું કેકના સ્પેલિંગ સાથે તો ચાલએ નંબર ફોર સ્પેલિંગ છે કેક હવે એને મેચ કરશું કેકની પિક્ચર સાથે ચાલએ હવે લાસ્ટ કયું છે બચ્ચાલક લાસ્ટ છે કેવ શું છે કેવ સી એ વી કેવ કેવો હવે જો લાસ્ટ કઈ ઇમેજ બચી છે હા તો અગર એક્ઝામમાં જરૂરી નથી આ જ પોઝિશનમાં આવ્યા આડા આવડા પણ આવે તો આપણે કઈ રીતે કરશું આપણે આડા આવડા કરવાના બદલે આપણે પેલા તો રીડિંગ કરશું રીડિંગ કરશું બેલ તો બેલ ને મેચ કરશું બેલ સાથે એટલે કે એની સ્પેલિંગ સાથે તો આપણે સ્પેલિંગ ગોતવાનું છે જરૂરી નથી કે ત્રીજા નંબર ઉપર જ બેલ હોય પહેલા નંબર પણ હોઈ શકે અને લાસ્ટ નંબર પણ હોઈ શકે તો આપણે બેલ બી ઈ ડબલ એલની સાથે બીઈ ડબલ એલ બેલની સ્પેલિંગ મેચ કરવાની છે તો આપણે પેલા રીડિંગ કરશું અંડરસ્ટુડ એવી જ રીતે બધામાં કોમ કોમ સીઓએમ બી કોમ પછી જોશું ક્રેપ સી આર એ બી ક્રેપ ક્રેબ એટલે ખેખડો તો હવે એની પિક્ચર ના હોય તો આપણે ક્રેબની સ્પેલિંગ સાથે ક્રેબને મેચ કરશું પછી છે કેક તો હવે કેકની સ્પેલિંગ ગોતવાની સીએ કેઈ કેક એટલું યાદ રાખશું એટલે આપણને સામેની સાઈડ એટલે કે રાઈટ સાઈડમાં પણ સીએ કેઈ કેકની સ્પેલિંગ મળી જશે અને લાસ્ટ છે કેવ સી એ વીઈ કેવ સી એ વી કેવ કેવ એટલે ગુફા આપણે ગુફા એટલે કે કેવ ઢુંડવી નથી આપણે ખાલી કેવ ટુ કેવ નો સ્પેલિંગ ઢૂંડવાનો છે અન્ડરસ્ટલી હવે આપણે નેક્સ્ટ મેચ ધ ફોલોવિંગ જોઈએ નેક્સ્ટમાં સૌથી પહેલું છે ડાઇસ સી ઈ ડાઇસ ડાઇસ એટલે પાસો જો બચ્ચા લોકો દેખાય છે ને ડાઇસ ડીઆઈસીઈ ડાઇસ ડાઇસ એટલે પાસો દેખાય છે ને લોકો તો ચલો કયા નંબર પર છે સૌથી પહેલું શું છે ફાયર પછી છે ફીશ ફાયર ડેન્ડ ફિશ અને પછી છે डायस बच्चा लोग बदा फोर लेटर वर्ड्स अपने लास्ट लेक्चर में लर्न कर चुकी याद हाँ। तो चलिए डाइस डीआई सीई डाइस नंबर वन पर फायर सेकंड छे फिश और थर्ड छे डायस वेरी गुड चलिए डीआईसी પાસો હવે નંબર ટુ પર છે કઈ સ્પેલિંગ છે રીડ કરો રીડ કરો ડક ડીયુ સી કે ડક ડીયુસી કે ડક ડક એટલે બતક હવે આપણે ડકની સ્પે ઇમેજ ગોતવાની છે તો આપણે ઇમેજ નહીં એની જગ્યાએ આપણે સ્પેલિંગ જ ગોતીએ એમ જ સમજવાનું તમારે બંને સાઈડ સ્પેલિંગ લખવાની છે તો ચલો સૌથી પહેલી સ્પેલિંગ તમે લખી છે ફાયર રાઈટ બચ્ચા લોક એફઆઈઆરઈ સેકન્ડ છે ફિશ એચ ફિશ થર્ડ છે ડાઇસ ડીઆઈસીઈ ડાઇસ ફોર્થ છે ફ્રોક એફઆર ઓજી ફ્રોક ફિફ્થ છે ડક ડીયુસી કે ડક વેરી ગુડ તો ચાલએ ડકની સ્પેલિંગને મેચ કરીએ અહીંયા મિસ કરશે પિક્ચર સાથે પણ તમારે તમારે તો એની સાથે જ કરવાની છે ઓકે ચાલએ કરી બચ્ચા લોક હવે આપણે આ જાતે તમારે તમારી બુકમાં કરવાનું છે મિસ તમને અહીં દેખાડશે नहीं चलिए हमें फायर नहीं करिए एफ आई आर फायर तो फायर नी स्पेलिंग सौंती पहली जाओ से जमी साइड राइट बचा लोग तो फायर ने मैच करिए फायर साथ पची छे फिश तो फिश ने मैच करिए एफ आई एस एच फिश अने लास्ट है फ्रॉक तो फ्रॉग ने मैच करिए फ्रॉकनी સ્પેલિંગ સાથે ગોતીએ કયા નંબર પર છે ફ્રોગની સ્પેલિંગ હં રાઈટ સાઈડમાં ફોર્થ નંબર પર તો ચાલએ હવે આપણે નેક્સ્ટ એમએફ જોઈએ ચાલએ અહીંયા મીસે બે કરીને આપ્યા છે જો તમને એક્ઝામ્પલ આપ્યા છે ને હં તો ચાલએ સૌથી પહેલું છે સોપ તો સોપની સાથે જો તમે સોપની સ્પેલિંગ પણ છે જોયું હા તો સોપને મેચ કર્યો સોપની સાથે पछि छे टीम टीम એટલે આખો ગ્રુપ ટીમ ટીમે મેચ કરી ટીમ ની સ્પેલિંગ સાથે પછી શું છે بچા લોકો ટ્રી તો ચલો ગોતો ટ્રી કે છે ગોતો ગોતો હા તો ટ્રી ને મેચ કરી ટ્રી ની સ્પેલિંગ સાથે चलिए टी आर डबल ई ट्री પછી છે टेंट तो क्या छे टेंट ढूंढो तो ટેન્ટ એટલે શું ક્લોથ હાઉસ વેરી ગુડ દેખાય છે આ છે ટેન્ટ તો ચાલએ મેચ કરીએ અને લાસ્ટ છે વુડ વુડ એટલે લકડું વુડ એટલે લકડું તો આપણે એને મેચ કરીએ લકડીના પિક્ચર સાથે તો ચાલએ હવે આપણે બુકમાં કેમ કરવાનું છે તો મીસ કહે છે ત્યાં ધ્યાનથી સાંભળીએ ફરી એકવાર અહીંયા છે ટ્રી તો લખો ટી આર ડબલ ઇ ટ્રી અહીંયા છે ટેન્ટ લખો ટી એન ટી ટેન્ટ પછી લખીએ એસઓએ પી સોપ લખો ડબલ્યુ ડબલ ઓડી વુડ લખ્યું પછી લખીએ ટી ઈ એમ ટીમ લખ્યું બચાલો આવી રીતે તમારે આ સાઈડ પણ સ્પેલિંગ જ લખવાના છે તો ચાલ હવે સોપની સ્પેલિંગને મેચ કરશું સોપ સાથે ટીમની સ્પેલિંગને મેચ કરશું ટીમની સ્પેલિંગ સાથે ટ્રી તો અહીંયા આપણે ટ્રીની સ્પેલિંગ લખી છે ને હા તો ટ્રીની સ્પેલિંગ મેચ કરશું ટ્રી સાથે પછી છે ટેન્ટ તો મીસે કહ્યું ને અહીંયા ટેન્ટની સ્પેલિંગ લખીએ તો ટેન્ટની સ્પેલિંગને મેચ કરી ટેન્ટની સાથે અને લાસ્ટ છે વુડ તો વ્યૂડની સ્પેલિંગને મેચ કરી વુડના સ્પેલિંગ સાથે તો ચાલએ બચ્ચા લો આ આપણે કર્યું આજનું આપણું વર્ક ફિનિશ હવે તમને યાદ હોય તો મેં કહ્યું હતું કે બેસ્ટ હોમવર્ક જેનું ફાઇન હોમવર્ક હશે રેગ્યુલર હશે મીન્સ તેનું શું અહીંયા કરશે હં એની માટે ક્લેપ કરાવશે અને તેનો હોમવર્કનો ફોટો અહીંયા બધા બચ્ચા લોગને દેખાડશે તો જો ભાઈ પઠાણ રૂહાન ખાન કેટલું ફાઇન રીતે હોમવર્ક કરેલ છે તમે જોયું બચ્ચા લોગ હા લાઇન કોન્સેપ્ટ ફોર લાઈન કોન્સેપ્ટ રાખ્યો છે પેલો અક્ષર કેપિટલ છે અને એકદમ વ્યવસ્થિત લખ્યું છે કે સામે કોઈ પણ રીટ કરી શકે તો ચલિએ પઠાણ રૂહાન ખાન યુ ડીડ વેરી નાઇસ વર્ક ક્લેપ ફોર હિમ બધા એની માટે ક્લેપ કરશે અને આપણે પણ બધાએ આવી જ રીતે અને આનાથી બી ફાઇન ફાઇન હોમવર્ક કરવાનું છે અને જે લોકો ઓલરેડી કરે છે તેનો મીન્સ ટન બાય ટન ફોટો દેખાડશે હા બચાલો સો ડોન્ટ વરી ફોર દેટ કે મારો ફોટો નથી દેખાડતા નહીં મીસ બધાના પિક્ચર્સ દેખાડશે ઓકે તો ચલીએ આજે આપણે જેટલું કર્યું છે એ હવે એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે હોમવર્કમાં શું શું કરવાનું છે તો ચલો આપણે રિવાઇઝ કરીએ આપણે સૌથી પહેલાં શું કર્યું ફોર લેટર વર્ડ્સ લખ્યા રાઇટ તો ચલો આપણે મેચ કરીએ કયા કયા एनओएसई नोज नोज एट नाक पीए जीई पेज पेज एटले पेपर आरओसई रोज रोज एटले गुलाब आरओ ए रोड रोड एट रस्त हाइवे आरओ पीई रोप रोप एट रस्सी एसओ एपी सोप सोप एट साबुन टीयू बीई ट्यूब ट्यूब एट्ले टूब टीईएम टीम टीम एटले टो टी आर डबल ई ट्री ट्री एट टीई एन टी टेट टेट एट्ले क्लॉथहाउस वीएसई वॉस वॉस एटले फूलदान अने से डबल्यू डबल ओडी વુડ યાદ આવ્યું ચલિએ એ પછી આપણે શું કર્યું એ પછી આપણે મેચ ધ ફોલોવિંગ કર્યું મેચ ધ પેર કર્યું ને હં એને મેચ ધ પેર પણ કહેવાય અને મેચ ધ ફોલોવિંગ પણ કહેવાય તો ચાલએ પછી આપણે જોડકા જોડિયા યાદ આવ્યું હં તો આજે આપણે જે જે કર્યું છે એ બધું વન ટાઈમ ફેર બુકમાં કરવાનું છે કઈ બુકમાં બચ્ચા લોક ફેરબુકમાં તો આજે કરેલું વર્ક વન ટાઈમ ઇન યોર ફેરબુક લાઇન કોન્સેપ્ટ સાથે ફોર લાઇન કોન્સેપ્ટ સાથે લખવાનું છે પેલો અક્ષર કેપિટલ ઉપરની લાઇનને ટચ થવો જોઈએ અને બાકીના બધા આલ્ફાબેટ બ્લુ લાઇન્સમાં વેરી ગુડ તો અને વ્યવસ્થિત લાઇન કરીને એકદમ ક્લીનલીનેસ સાથે લખવાનું છે તો આજનું આપણું હોમવર્ક છે ફોર લેટર વર્ડ્સ એન્ડ મેચ ધ પેર વન ટાઈમ ઇન યોર ફેરબુક ચલિએ હવે આપણે બાય બાયનો વખત થયો તો બચ્ચા ચાલો તમે આટલો કિંમતી સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ અને આવી જ રીતે તમારો સમય થોડો થોડો સ્ટડી વાસ્તે નીકાળતા રહો કેમ કે ડ્યુ ટુ કોવિડ આપણે હજી સ્કૂલ આવવાનું નક્કી થયું નથી તો ત્યાં સુધી આપણો સમય ન વેસ્ટ કરવો ડોન્ટ વેસ્ટ યુર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની તો આપણે આપણે ટાઈમનો સહી ઉપયોગ કરીએ અને ઘરે રહીએ સ્ટડી કરીએ એન્ડ ઓલવેઝ વી વર્ક લાઈક અ પેરાશૂટ મેં તમને કહ્યું હતું ને ઓલવેઝ ઓપન યોર માઇન્ડ લાઇક અ પેરાશૂટ આપણા દિમાગને હંમેશા ઓપન રાખવું અને જેટલું દિમાગ વર્ક કરશે જેટલું આપણું શીખવા આપણે નોલેજ લેશું તેટલું આપણું નોલેજ વધશે